वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेन्तये मवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામી નારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી ઘન શ્યામ જય કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ચોથું તરંગ પંચોતેરમું ભગવાન શ્રીહરી ચૂડામાં બિરાજમાન છે રાણીઓને દર્શન આપી બલદાણા પધારશે આ પ્રસંગ આ તરંગમાં આપણે શ્રવણ કરીશું પાછળની કથા બધા ભક્તો યાદ રાખજો ભગવાન શ્રીહરી ચૂડામાં જેમાં ભોજનની પ્રસાદી લીધી લીધીને પછી એ પ્રસાદી હરિભક્તોને આપી બ્રહ્મચારીને ટકોર કરી કે ગમે ત્યારે થાળ કરો ત્યારે આસપાસ કેટલા ભક્તો છે કેટલા ભક્તોને મહારાજ પ્રસાદી આપશે એ ગણિત સાથે એ વિચારીને થાળ બનાવજો અને પછી મહારાજે ટકોર બહુ સરસ કરી જે વાત આપણે ઘણા દિવસ સુધી વાંચી વિચારી અને સાંભળી અમને એમ થાય છે બધાને અમે બ્રહ્મરૂપ કરી મૂકીએ કારણ કે અમારી વાતો દિવ્ય છે પણ જ્યાં સુધી અંતરમાં માયાના ભાવો પડ્યા છે માઇક ભાવ પડ્યો છે ત્યાં સુધી આ દિવ્ય વાતો ટકવાની નથી સિંહણનું દૂધ છે પણ સોનાના પાત્ર સિવાય તકે નહીં ઠીકરાના વાસણમાં કેમ એને સોનાના ઠીકરાના વાસણમાં સિંહણના દૂધને કેવી રીતે ભરવું અમાયિક જીવ અમારી વાતોને સમજી શકે માયિક ભાવ જેના અંતરમાં છે એ ન સમજી શકે માયિક ભાવ જેને છે એને માન અને અપમાન સતત નડ્યા કરે એને માન મળે ત્યારે અસત્ય હોય એ પણ સત્ય લાગે અને અપમાન થાય ત્યારે સત્ય હોય એ પણ અસત્ય થઈ જાય માયાનો ભાવ કેટલો ખતરનાક છે ઘણી વાર કથામાં કહું છું રોજ શાસ્ત્રો વાંચું છું ને વિચારું છું ને સત્સંગના માર્ગમાં મોટામાં મોટા બે તત્વો સમજવા જેવા છે એક મન અને એક બીજું માન આજે સદગુરુ ગોપાલંદ સ્વામીની વાત વાંચી સ્વામી એમ બોલ્યા માન ટળવું એ તો અતિ અઘરું છે જીવ સત્સંગમાં ન હોય ત્યારે વૈભવ વિલાસ એનું માન હોય સત્સંગમાં આવે ને પછી ભક્તિનું માન વધે ગોપાળાનું સમયના શબ્દો હા ભક્તિનું માન ટળે ને પછી આત્મજ્ઞાનનું માન પ્રગટ થાય માન ટળવું અતિ અઘરું છે માન અને બીજું મન એ મન બડા ચંચલ હે કેસે સમજાઉ જીતના ઈસે સમજાઉ ઉતના હિ મચલ જાએ મન જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી માણસમાં માન છે ને છે સદ્ગુરુ ગોપાલંદ સ્વામી એમ કહે જગતના જીવો જેમ અભિમાનથી ભર્યા છે ને એના કરતા અનંત ગણું અભિમાન સત્સંગમાં આવ્યા પછી થાય છે કથામાં એટલા માટે ઘણી વાર વાત કરું છું દુર્ગુણોથી સમાજને જેટલું નુકસાન નથી થયું એના કરતા અનંત ગણું સદગુણોના અભિમાનથી થયું છે આખું ધર્મ જગત ખલાસ થઈ ગયું કારણ શું મહારાજના શબ્દો માયક ભાવ એટલે માન અને અપમાન અસર કરે તે માની માણસને માન મળે ત્યારે અસત્ય પણ સત્ય લાગે અને અપમાન થાય ત્યારે સત્ય હોય તે પણ અસત્ય લાગે કળિયુગના બહુધા જીવો માયક ભાવમાં એટલા ડૂબેલા હોવાને કારણે મહારાજ એમ કહે છે અમારી વાત જીવોના અંતરમાં નથી ટકતી નથી સમજાતી એને સમજવા માટે માયાનો ભાવ ટાળવો પડશે કાચના વાસણથી આપણે સત્સંગમાં જીવીશું નહીં ચાલે ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કહે જેનું દસ જણા પ્રમાણ કરે ને એ પ્રમાણ કહેવાય આપણે આપણી જાતને ઘણી મહાન માની લેતા હોય તમે કે અમે બધા કોઈ બાકી નથી આમાં મેં કીધું ને પણ દાસ ભાવ બોલવું સહેલું છે ગુરુજી કહે છે ને જે આ સત્સંગમાં દાસ થાય એ જ આ સત્સંગમાં પાસ થાય અને એ જ મહારાજનો ખાસ થાય બોલવું અતિ સહેલું છે પણ ડગલે ને પગલે આપણું અભિમાન આપણને નડે છે દાસ ભાવ આવો અઘરો છે એટલે દાસ ભાવ આવે ત્યારે બ્રહ્મરૂપ થાય માય ભાવ ટળે છે માન અપમાનની અસર થતી નથી મહારાજ એટલા માટે કહે છે અમને એમ થાય છે બધાને બ્રહ્મરૂપ કરી મૂકીએ અમને એમ થાય છે બધાને મુક્તાનંદ સ્વામી જેવા કરી મૂકીએ આપણે સરસ વાતો સાંભળી આ સમજણની વાત તમે બધા યાદ રાખજો બીજા માટે આ કોઈ વાત એપ્લાય ન કરતા આપણાથી શરૂ કરજો આપણામાં કેટલું માન પડ્યું છે એવી મજા આવી જશે ને જીવન જીવવાની આપણામાં કેટલા ટકા દાસભાવોજી છે મામા હળવા ફૂલ જેવું જીવન બની જશે હા આપણને આપણું જીવન જીવવાનો આનંદ આવશે આપણે આપણું જીવન ધન્ય બની જીવીએ આપણે સા કાજે કોઈ અન્ય બની જીવીએ શોભિત દેસાઈ કેટલી સરસ કવિતા નાની એવી આપણે આપણું જીવન ધન્ય બની જીવીએ સમજણમાં જ સાચું સુખ છે સુખનું મૂળ સમજણ અને સત્સંગ છે દુઃખનું મૂળ અહંકાર અને આશક્તિ છે સુખનું મૂળ સમજણ અને સત્સંગ છે ઘણા લોકોને સમજણ હજી જન્મી ન હોય પ્રગટ ન થઈ હોય પણ તમારી જેમ સન સમાગમ કરતા હોય ને સવાર સંગ કથા સાંભળતા હોય તો એ આનંદ શાંતિ અહોપણું અંતરમાં રહ્યા કરે કારણ સમજણ ભલે જન્મી નથી પણ સત્સંગના રસ્તે આપણે ચાલ્યા છીએ સુખનું મૂળ સમજણ છે અને સત્સંગ છે દુઃખનું મૂળ અહંકાર છે અને આશક્તિ છે કોઈ પણ દુઃખ સ્નેહ મૂલાની દુઃખ ખાની શાસ્ત્રો નિર્ણય આપો કોઈ પણ દુઃખ એના ઊંડાણમાં તમે જશો કા અહંકાર અને કા આશક્તિ સ્નેહના પ્રેમના જે બે સ્વરૂપ છે આત્મા પ્રત્યેનું ખોટું હેત એનું જ નામ અહંકાર છે અને આત્મા સાથે જોડાયેલી ખોટી વસ્તુઓ એની વિશે ખોટું હેત એનું નામ આશક્તિ છે સંતોએ કેવા અર્થો કર્યા જગતમાંથી હેત તોડવાનું છે દેહ માંથી હેત તોડવાનું છે આત્મામાંથી હેત તોડવાનું છે અંતે ક્યાં કરવાનું છે મહારાજ અને મોટા પુરુષમાં આપણે તો કેટલી જગ્યાએ ચોટચોટા છીએ ચાલો બહુ સરસ વાત મહારાજે કરી ચૂડા ગામમાં નવારી ભક્તો હતા નાના ભક્તો હતા હરિજન પ્રસન્ન કરણ હિત શ્રી હરે પરમ પ્રવીણ સંત કુટી મણ દેન લગે સુખરી ગઠીએ નવીન પ્રથમ પોતે જે કચ્છો ઉત્તમ જો પકવાન બરફી પેંડારું સોખરે પ્રસાદી ભગવાન ભગવા હરિભક્ને રાજી કરવા માટે શબ્દો જુઓ હરિજન પ્રસન્ન કરણ હિત ભગવાન થાય છે હું હરિભક્તોને રાજી કરું જોયું આપણને ક્યારેક મનમાં થવું જોઈએ મહારાજને રાજી કરીએ સંતોને રાજી કરીએ હરિભક્તોને રાજી કરીએ આ રાજીપાની રાજીપાની વાત બહુ મોટી વાત છે આ સત્સંગની મોટા મોટી કમાણી જ રાજીપો છે સત્સંગની કમાણી જ રાજીપો છે ગુરુજીને એમ થાય બસ આ સાધુઓ બહુ સારા છે દાખલો સારો કરે છે એ જેના એના અંતરમાંથી નાભીમાંથી ના નીકળે આ હરિભક્તો કેવા સારા છે સંતોને નાભીમાંથી ના નીકળે રાઈટ રાજીપો મેં બે વાત નોટિસ કરી હરીશભાઈ આપણા બાળકોની શિબિર થઈ એમાં શિકાગો વાળા જૈનીલ ભગત અને ફોરિડા ટેમ્પા વાળા મિલન ભગત ડોક્ટર યોગેશ ભગતના દીકરા ત્રણે ત્રણ દિવસ આ બંને છોકરાઓ સેવામાં છે બાકી બીજા બધા જમવાની વાત આવે એટલે છોકરાને કંટ્રોલ ના રહે પણ આ બે દીકરાઓ આટલા નાના એમાં મિલન ભગત તો પીરસવામાં છે અને પેલા જયનીલ ભગતનો એક વિડીયો છે કદાચ ખબર નહીં બતાવશે ક્યારેક બતાવશું આપણે સમય સંતો હોય મોટા હરિભક્તો હોય મળે નહીં તો હરિભક્તોની એઠી ગંદી ઉપાડીને ગોઠવાની આ સેવા એને ત્રણે ત્રણ દિવસ કરી છોકરાએ અમેરિકન બોન છોકરો આટલી નાની આટલી નીચી સેવા આપણે સભામાં હાર નથી પહેરવવાના આપણે વાહવા નથી કરવાના પણ જે કોઈએ જોયું ને એના અંતરમાં ચોટી ગયું આટલો નાનો બાળક અને આવી સમજણ ઉપાડવી ભેગી કરવી પાંડવોનો વિજય થાય થાય હસ્તિનાપુર ઉપર યુધિષ્ઠિર મહારાજનો આખી પૃથ્વીનું ચક્રવર્તી સામ્રાજ્ય મળે પાંડવો પોતાના પાપના પશ્ચાતાપ માટે રાજસુ યજ્ઞ કરે એ યજ્ઞમાં કોણ શું કામ કરશે બધા કામ વેચાઈ જાય ભગવાન શ્રી કૃષ્ણ સભામાં બેઠા છે એમને કોઈ કામ સોંપવું નહીં થોડું દુઃખ થયું ખચકાટ થયો મહાભારતનો સરસ પ્રસંગ છે એટલે હાથ જોડ્યા કે પ્રભુ આપ તો ભગવાન છો પણ તેમ છતાં આ યજ્ઞના કાર્યમાં બધાને કંઈક નાની મોટી સેવા આપી છે કોઈ લીધી છે પ્રભુ આપ પણ જે આપને યોગ્ય લાગે તે આમાં સેવા અંગીકાર કરો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા આ રાજસુ યજ્ઞમાં અનંત બ્રાહ્મણો સાધુ સંતો રાજા મહારાજા આવશે એને જમશે બધી સેવા ગઈ છે એ ઉપાડવાની સેવા હું કરીશ કોણ બોલ્યું કોણ બોલ્યું ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા જેને પાંડવોને વિજય અપાયો છે એ ભગવાન બોલ્યા જે વિરાટ રૂપ પ્રગટ કરી અર્જુનને કહી શકે હે અર્જુન આ અનંત કોટી બ્રહ્માંડો છે ને એ મારા રોમના છિદ્રમાં ઉડતા ફરે છે એ ભગવાન શ્રી કૃષ્ણ લોકોના પતરાળા ઉપાડવા તૈયાર થયા બસ આટલું જ શીખવાનું છે થોડા ઝૂકતા થઈએ ને હરિજન પ્રસન્ન કરણ હિત શ્રી હરિ પરમ પ્રવીણ આ દેશની રીત હું થોડા દાખલા આપું મારે રોજ ફરવાનું રોજ વાંચવાનું રોજ વિચારવાનું રોજ નવા માણસોને મળવાનું અમુક તેવા તંબુરા જેવા જળ જેવા માણસો મળી જાય ને સાચું કહી દઉં કેવા દો બરાબર કેવા જ બે ખાચીએ ત્યારે આ દેશની એક ઓનેસ્ટ રીત છે ક્રિસમસ હોય ને લોકો ગિફ્ટ આપે પણ કેવી રીતે ગિફ્ટ આપે દરવાજા પાસે મૂકી જાય અનામી મૂકી જાય ખબર ન પડે પોતાનું નામ પણ કંઈક ડિસ્કલોજ ના થાય શા માટે આપણા હિન્દુ ધર્મની અંદર એમાં આપણા સત્સંગની અંદર એમાં અધ્યાત્મ જગતમાં સેવા વગેરે આપણે કરીએ છીએ પણ ઘણી વાર એની પાછળ આપણા નામનો મોહ બરાબર માનનો મોહ પ્રતિષ્ઠાનો મોહ એ એટલો બધો વધી જાય છે આપણે સેવા નહીં ભગવાન સાથે વ્યાપાર કરી લઈએ છીએ અપેક્ષા નથી સંતો બિરદાવે જુદી વસ્તુ ઘણી વાર દેખાય એવું અપેક્ષા જ એટલી બધી હોય આ દેશમાં એટલી સરસ આપી દેવાની વસ્તુ પછી એનું નામ નહીં કોઈ જ જગ્યાએ કોઈ જ નહીં અમિતાભ બચ્ચનનું એક પ્રવચન છે હું તો આ સાંભળું નહીં પણ કોઈ મને મોકલેલું સ્વામી સાંભળવા જો તમે સાંભળજો ધીરુભાઈ અંબાણી મૃત્યુ થયું ત્યારે એમણે કરેલું પ્રવચન એમણે નાનામાં નાની વાત કરી છે બહુ નાની વાત મને એટલી ચોટી ગઈ મદદ કરવી અને મદદ લેવી આ માણસનો સ્વભાવ છે પણ આજે મારી આંખમાં એટલા આંસુ છે કે હું લોકોને બતાડી નથી શકતો ધીરુભાઈ અંબાણીની રીત મદદ કરવાની દુનિયા કરતા જુદી હતી એણે પોતાના જીવનના એક બે પ્રસંગ કહ્યા આટલી મોટી મદદ એણે એવી રીતે કરેલી કે કોઈ જગ્યાનું નામ પણ મને ખબર ન પડી પાછળથી નામ ખબર પડેલી પોતે આગળ ન રહે ભગવાનની જેમ પાછળ રહે અને મદદ કરે ત્યારે રાજીપો કેટલો મળે બોલો કેટલો મળે એક હરિભક્ત બીમાર હતા એ ન્યુજર્સી માં છે વેદાંત ભગત ના મધર એવી પરિસ્થિતિ હતી ત્યારે મદદની જરૂર હતી પણ એ મદદ લેવા તૈયાર નહોતા ત્યારે અમુક હરિભક્તો એ ખોટું બોલીને પણ પોતાનું કોઈ જગ્યાએ નામ કે ઠામ કે કસૂર ડિસ્કલોજ કર્યા વગર સેવા કરીએ પાછળથી સંતોને ખબર પડી કેટલો રાજીપો મળે આશીર્વાદ આંધલા નથી હોતા કે પ્રગટ થાય ત્યારે જે જગ્યા હોય યોગ્ય જગ્યાએ પહોંચી જ જાય છે એટલા માટે આપણે પણ એવી આશા રાખીએ આપણાથી થાય ત્યારે મહારાજ રાજી કરીએ ગુરુજીને રાજી કરીએ સંતોને રાજી કરીએ ભક્તોને રાજી કરીએ બરાબર ને રાજી કરવા માટે પરમ પ્રવીણ શ્રીહરિ તાજી સુખડી અને ગાંઠિયાનું ટીમણ સંતોને આપવા લાગ્યા જે સારા પકવાન હતા બરફી પેંડા સુખડી વગેરે તેમાંથી ભગવાન શ્રીહરિ થોડું જમ્યા અને બધું પ્રસાદીનું કર્યું બધા દરબારોને પોતાની પાસે બોલાવ્યા ઘણા જ હેતથી તેમને તે પ્રસાદી આપી આ રીતે શ્રીહરિએ મહા ઉત્સવ કર્યો સંઘના બધા જનો જમી રહ્યા હરિએ તે બધાની સંભાળ લીધી પછી પ્રયાણ કરવા માટે બધી સવારી તૈયાર થઈ બલદાણા ગામના વિપ્ર જુઠ્ઠાભાઈ આચાર્ય હરિભક્ત હતા તે શ્રીહરિને ત્યાં બોલાવા માટે આવ્યા તેમણે પહેલા બ્રહ્માનંદ સ્વામીને વાત કહી કેવી સરસ વાત છે મહારાજને પોતાના ગામ બલદાણા લઈ જવા છે જૂઠાભાઈ આચાર્ય બહુ સારા ભક્ત એને બ્રહ્માનંદ સ્વામીને વાત કરી સ્વામી મારે આવી વાત મહારાજને કરવી છે કરું સ્વામી કે કરો પણ સ્વામી તમે જો સાથે આવો ને તો બહુ સારું સ્વામી દયાળુ હતા સાથે ગયા આનો અર્થ એવો છે ભગવાન સુધી પહોંચવા માટે કોઈ એકાંતિક સંત એ માધ્યમ છે છે અને છે ગુણાચારંદ સ્વામી કહે જેને સંત નથી મળ્યા અને ભગવાન પાસે પહોંચ્યો હોય એવો મેં એક દાખલો નથી સાંભળ્યો એક દાખલો એકાંતિક મહાપુરુષની કૃપા વિના ભગવાનના ખોળામાં બેસવાની પાત્રતા મળવી એ અશક્ય છે આ દુનિયામાં એક સારી પોસ્ટ ઉપર જોબ જોઈએ તો એ રેફરન્સ માગે છે નથી મારતા માગે છે કે નહીં

કહે કર જોરે હરિશે વિપ્ર કહે કર જોરે પ્રભુ વિન જો સુનિયે મોરે પ્રભુ વિન જો સુનિયે મોરી બ્રહ્માનંદ સ્વામી સાથે આવ્યા તે સમયે તેમને સાથે લઈ શ્રીહરિ પાસે આવ્યા વિપ્રે હાથ જોડીને શ્રીહરિને કહ્યું પ્રભુ આપ મારી વિનંતીને સાંભળો આપને મેમકા ગામ પધારવું છે અને અમારું ગામ બલદાણા રસ્તામાં જ છે આપ ત્યાં પધારો એક રાત રહો પછી સવારે મેમકા ગામ જવા નીકળજો મેમકા જતા લીંબડી થઈને જવું તે રસ્તો લાંબો છે અમારા ગામથી ચાલતો માર્ગ અનુકૂળ છે અને પ્રભુ પછી આપની જેવી મરજી હોય તે પ્રમાણે કરજો સાચી વિનંતીની આ રીત છે કોઈ પણ મોટા માણસને ભગવાનને રાજાને મોટા સમર્થ એકાંતિક મહાપુરુષને કોઈ પણને વિનંતી કરવાની આ સારામાં સારી રીત છે મેં કહ્યું હતું નડિયાદ અમે જતા હતા એક હરી ભગત મળ્યા રસ્તામાં ગાડી જોઈ સંતો જ્યાં ઉભા રહ્યા સ્વામી આપણા ઘરે ચાલો અમે કહ્યું ભગત અમારો આગળનો પ્રોગ્રામ ગોઠવાઈ ગયો છે ના ના આજે આવો તો સારું નજીકમાં જ છે ભગત અમે ઓલરેડી લેટ છીએ ટ્રાફિક છે અને ઘર દૂર છે પેલા ભક્તો રાહ જોવે છે તો ફરી વાર અમે ચોક્કસ આવશું તે શું કે ખબર કઈ નહીં સ્વામી અમે બીજા બાવા શોધીશું એમાં શું બીજા બાવા શોધીશું અમારે જ ઘરનું આપવું છે ને ભેટ પાણી અમારે જ મૂકવું છે ને દુનિયામાં ઘણા રખડે છે લો પકડી આવજે અત્યારે આ આવો મહિમા આવી પધરામણી અને પધરામણી ન કે કૌરામણી કહેવાય શું કહેવાય કૌરામણી આત્મા વિનાના શરીરને શરીર ન કહેવાય મળદું કહેવાય એ મહિમા વિનાની ભક્તિને ભક્તિ ન કહેવાય એને તો ભોટપણું વેવલાય કહેવાય આ મહિમા નામનું તત્વ જતું રહ્યું એટલે તો પ્રોબ્લેમ છે કેવી સરસ વિનંતી એમાં આગ્રહ હોય દુરાગ્રહ ન હોય એમાં પોતાની જાતને રાજી કરવાનું તાન ન હોય પોતાની જાતને ઘસીને સામેવાળી વ્યક્તિને રાજી કરવાનું તાન હોય આ સાચી વિનંતી છે આવી વિનંતી કરી હજી વાત કરે છે અને મહારાજ જુઓ તમારે જવું તો છે મેમકા એક રસ્તો જાય છે લીંબડીથી અને બીજો રસ્તો જાય છે બલદાણાથી બલદાણાથી જે રસ્તો જાય છે ટૂંકો છે તમને સાનુકૂળ પડેવો છે મહારાજ અને આ પધારો તો અમને પણ રસ્તામાં ઘણો લાભ મળે કેવી સરસ વિનંતી કરી કેવી સરસ અજયભાઈ અને ગામમાં હરિભક્તો છે તમે તો ત્યાં પણ હરિભક્તો છે તેમાં જે ફેરફાર કરવો હોય એ આપની ઈચ્છા લીમડી ગામમાં તો મહાજનનું બળ છે ત્યાં રાજાનું થોડું ચાલવા દેતા નથી મહાજન બધા મળીને રાજ્ય ચલાવે છે રાજાને પોતાની દ્રષ્ટિ નથી તેની બુદ્ધિ તો ઘણી ધર્મપરાયણ છે લીંબડીના રાજાએ માંસ ખાવાનું પીવાનું બંધ કર્યું છે જેટલામાં લીંબડીનું રાજ્ય છે તેમાં ક્યાંય હિંસા થતી નથી એટલે મહારાજ લીંબડીમાં પણ હરિભક્તો સારા છે રાજ્ય પણ સારું છે રાજા બિચારાને થોડો ગુલામ બનાવી દીધો છે પણ ત્યાં પણ ઘણું સારું છે ત્યારે શ્રીહરિ બોલ્યા બધા દરબારો તમે સાંભળો લીંબડી જવાનું અવશ્ય જ છે પણ આ ભક્તની વિનંતી કેટલી સારી છે એનો પ્રેમ જોઈને આપણે પેલા બલદાણા જઈએ જોયું જો આગ્રહ કર્યો હોત ને તો મહારાજ ઘસીને ના પાડી દે જે જે જોઈએ તે માગજો માવા હવે તમને હું નહીં દઉં જાવા ભગવાનનો ભક્ત ભગવાન પાસે માગે નહીં ઉલટાનું આપે જે જે જોઈએ તે માગજો હે પ્રભુ આપને જે જોઈએ તે માગી લો આ મારું સર્વસ્વ મારું જીવન મારા પ્રાણ બધું આપના ચરણોમાં છે કેટલી સારી એની વિનંતી હતી એ વિનંતી જોઈને મહારાજ રાજી થઈ ગયા બોલો મહારાજ કે જવું તો છે આપણે લીંબડી પણ પેલા ભક્તોનો પ્રેમ છે ને ત્યાં જઈએ આણે મહારાજના હૃદયને જીતી લીધું કહેવાય સાચી વાત કે ખોટી વાત અજય ભગત પણ ઘણા તો એવી વિનંતી કરે ને આપણને જિંદગીમાં આવે આનું મોઢું આનું મોઢું નથી જોવું બોલો એકવાર અમે અમદાવાદમાં ગયા ઇન્ડિયામાં તો ડગલેન પગલે અનુભવ થાય એને પ્રેમ કેવો કે અપ્રેમ કેવો એ જ ખબર ના પડે અમે અહીંથી અમેરિકાથી ઇન્ડિયા ગયા હજી એરપોર્ટ પર ઉતર્યા સ્વામી આપણા ઘરે ક્યારે પ્રોગ્રામ છે ભલા માણસ હજી પાણી નથી પીધું હજી પૂજા બાકી છે હજી ગુરુજીના દર્શન બાકી છે હરે કૃષ્ણ એરપોર્ટ થી આવ્યા છીએ આપણા ઘરે ક્યારે પ્રોગ્રામ આપણા ઘરે પગલા પાડો એમાં જ સુખ બસ તમારું જે થવું હોય તે થાય બે સ્ત્રીઓ છે ને ભેગી થઈ ગઈ લે બેન તમે શું લેવા એવા મારા ઘરધણી ત્યારે હું પવન નાખતી તૂટી ગયો એટલે નવો લેવો છે એ જમતા હોય હું પીરસતી હોઉં બાજુમાં બેસીને પવન નાખતી હોય તો બસો વર્ષ પહેલાની વાત છે આજે તો કોઈ પવન નાખતા નહીં હોય લગભગ પંખો ચાલુ કરી દે તો એ ઉપકાર માનવો મામા હા સમય પ્રમાણે ચાલવું જ પડે બાકી બસો વર્ષ જૂની વાત સાંભળીને તમે ઘરમાં કરવા જાઓ આ તો જૂની વાત છે વાત વીંજણો પવન નાખવાનો તૂટ્યો એટલે લેવા માટે આવી છું લે તમે તો હમણાં પાંચ વર્ષ પહેલા આપણે જોડી લીધો તો એ તૂટી ગયો અરે મારે પંદર વર્ષથી ચાલે છે મારું તૂટે જ નહીં ક્યારે કેમ હું તો છે ને વીંજણો પકડું અને મારા ધણીને કહું પવન ખાવ ને તો તમે માથું લાવજો હું કંઈક વીંજણો લાવવાની નથી એને તૂટે તેનું માથું તૂટે પણ આપણા વિહરા ને કાંઈ થાય નહીં એક મહાભારતની વાત મેં હમણાં થોડા સમય પહેલા વાંચી હતી તમે સાંભળી પણ હશે પણ એ વાતનો સાર લગભગ માણસોને ખબર નથી હોતો કોઈકના હૃદયને કેવી રીતે જીતવું અજયભાઈ એ વિષય ઉપર અદભુત વાત છે શ્રીજી મહારાજને મેમકા જવું છે લગભગ મહારાજ પોતાનો રસ્તો ચેન્જ ઓછો કરે પણ આ ભક્તે મહારાજનો હૃદયનો પ્રેમ જીતી લીધો બે વિનંતી પાછી કેવી કરી કે મહારાજ એ બાજુ પણ સારા સારી ભક્તો છે લીમડીમાંય એ કદાચ તમારી રાહ જોતા હોય ત્યાં કોઈ નથી એવું નથી હવે આપ નક્કી કરો આપને જેમ કરવું હોય તેમ પણ અમારી વિનંતી છે કે મેં નાના માણસો નાનું ગામ એકાદ વાર આપનો લાભ મળે બાકી આપણે તેમ કહીએ મહારાજ ત્યાં જવા માલ નથી હા ખાવાનું ઠેકાણું નથી પડે આ તો અમે કહી દઈએ છીએ પછી પસ્તાશો ત્યારે યાદ કરશો આવી વિનંતી આપણે કરીએ કે વિનંતી કરીએ એડવોકેટ બનીને કેટલું સરસ કોઈ લખ્યું કેટલી સરસ વાત આ જીવનમાં યાદ રાખવા જેવી છે માણસ હંમેશા માણસ હંમેશા પોતાની ભૂલનો એડવોકેટ બને પોતાની ભૂલનો વકીલ બને અને બીજાની ભૂલનો જસ્ટિસ બને આ જેની મોટા મોટી ભૂલ છે પોતે ભૂલ કરી સરસ આગા પાછા ગોઠવી દે ટૂંકમાં એને સાબિત એ જ કરવું છે કે હું સાચો છું માણસ પોતાની ભૂલની વકીલાત કરતો થઈ ગયો છે અને બીજાની ભૂલનો જજમેન્ટ લેતો થઈ ગયો છે એની મોટામાં મોટી મૂર્ખામી આનાથી મોટો કોઈ મૂર્ખ નથી વચનામૃતમાં મહારાજને મહામૂરખ કીધો અંત્યનું છઠ્ઠું જીવનમાં બહુ શીખવા જેવો આ છે ઘણી વાર આપણે આપણાથી મોટા સંત કે ભક્ત સાથે કામ કરતા હોય ને પણ આપણે લગભગ આ ભૂલી જ જતા હોઈએ છીએ મોટા ભાગના માણસો એટલે જે રાજીપો કમાવાની વાત છે ને એ લગભગ આપણે ચૂકી જઈએ મહાભારતની આ નાની કથા તમે સાંભળી હશે પાંચ પાંડવોને વનવાસ થયો બધા વનમાં ફરે છે મહા કુંતા અતિ તરસ્યા થયા છે પાણી ક્યાંય મળતું નથી નકુલ ઝાડ ઉપર ચડી દૂર જુએ પંખીઓ ઉડતા જોઈ નકુલ જાય પાણી ભરવા જાય કોઈ દિવ્ય વાત સંભળાયો મારા પ્રશ્નનો જવાબ આપ બાકી તારા પ્રાણ જશે નકુલ એટલો તરસ્યો હતો અધીરો બની પાણી પીવા જાય પ્રાણ ગયા સહદેવ જાયના પ્રાણ ગયા અર્જુન આવેના વેના પ્રાણ ગયા માં કુંતા અકળાય જે દીકરા જાય પાછા આવતા નથી આપણે પણ કંઠ સુધી પ્રાણ આવી ગયા છે શું કરવું યુધિષ્ઠિરને થયું માની સેવા કરવી મારી ફરજ છે માતા તમે થોડી વાર પ્રતીક્ષા કરો હું પણ એ દિશામાં જાઉં છું યુધિષ્ઠિર આવે ચાર ભાઈ પડ્યા છે મૃત્યુ થયું છે યુદ્ધિષ્ઠિર તો ધર્મની મૂર્તિ છે અને સરોવર પાણી પીવા જાય તરસ્યા હતા પાણી પીવા જાય બન્યું એવું પ્રશ્ન સંભળાણો કે મારા પ્રશ્નનો જવાબ આપ બાકી તારા ચાર ભાઈની જે દશા થઈ છે એ તારી દશા થશે એટલે યુધિષ્ઠિર સાવધાન બની જાય યુધિષ્ઠિરે કહ્યું કે ચોક્કસ તો હું પાણી નથી પીતો હું તમારા પ્રશ્નનો જવાબ આપીશ બોલો મને આવડશે એવો પછી ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે ઘણા બધા એ પ્રશ્નોની એકવાર ક્યારેક કથા કરવા જેવી છે કેટલા કેટલા પ્રશ્નો પૂછ્યા અને યુધિષ્ઠિરે કેવો જવાબ આપ્યો યો અતિ રાજી થઈ ગયો યક્ષ એટલો બધો રાજી થઈ ગયો યુધિષ્ઠિરને કીધું હું તને બે વરદાન આપું છું એક આ જળ મારી માલિકીનું છે આમાંથી કોઈને પાણી પીવા નથી દેતો પણ તે આટલા સારા સુંદર જવાબ આપ્યા તો આટલો વિચક્ષણ છે ધર્મગ્ન છે નીતિજ્ઞ છે શાસ્ત્રજ્ઞ છે એટલા માટે આ પાણી પીવાનો અધિકાર તને આપું છું અને બીજું આ તારા ચાર ભાઈ મરેલા છે એમાંથી એક ભાઈને તું જીવતો કરવા માગી શકે એક ભાઈને જીવતો કરીશ ન તો દાદા ખબર છે ને વાત વાત ખબર તમને વાત ચાર ભાઈ મર્યા છે એક ભાઈને જીવતો કરીશ આ બીજું વરદાન યુધિષ્ઠિર હાથ જોડીને કહેવા લાગ્યો આપે પાણીનો અધિકાર આપો મારી અને મારી માતાની બંનેની રક્ષા થશે આપનો આભાર બીજું વરદાન તમે માગવા કહ્યું છે તમારા ચાર ભાઈમાં સૌથી નાનો નકુલ છે એને જીવતો કરો યક્ષ કે યુધિષ્ઠિર વિચારીને માંગ્યો છે હજી એકવાર તને ચાન્સ આપું છું વિચારીને ફરીવાર માગ ભીમ જેવો બળવાન અર્જુન જેવો મહારથી એના વિના શું તું પાછું તારું રાજ્ય મેળવી શકીશ યક્ષ પ્રશ્ન પૂછે છે હજી વિચારી લે એકવાર ચાન્સ આપું છું યુધિષ્ઠિર કે ના મે વિચારીને માગ્યો છે હા યક્ષે પૂછ્યું તે શું વિચાર્યું ભીમ અને અર્જુન જેવા મહારથી મહાબલી સુતા હોય પડ્યા હોય એને તું છે અને ત્યારે જવાબ આપ્યો ને સાંભળજો આ મહાભારત જાણવા જેવું છે હવે લોકો તો ફરિયાદો કરતા થઈ ગયા કે સ્વામી મહાભારત ઘરમાં રાખે ને તો મહાભારત થાય લો એકાદ જણો બાયધો હશે તો આ મહાભારત ચાલુ થઈ ગયું અને આમે મહાભારત ગ્રંથ જેટલો મોટો છે ને એ વાંચે બે ત્રણ વર્ષ નીકળી જાય ત્યાં સુધી એકાદ વાર તો થઈ જ જાય હજય ભાઈ દાદા હા હા એ સાચી વાત છે બરાબર યા ઉન્મદ ગંગા સાથે જોડાયેલી કથા છે સાચી વાત છે આપણી ઘેલા નદી છે ને એની સાથે કથા જોડાયેલી છે યક્ષ ધોરો જે છે ને યાર એટલે ગઢપુર જે પ્રદેશ છે ને એ પાંડવોનો વન વિસ્તારનો જ પ્રદેશ છે એટલે જે ને ગંગા મહાત્મ્ય કથા છે દાદા સાચી વાત તમારી તો એ યુધિષ્ઠિર તમે વિચારીને માગ્યું છે ત્યારે યક્ષ એમ કહે યુધિષ્ઠિર એમ કહે છે હા મેં વિચાર્યું છે શું વિચાર્યું છે માતા કુંતા અને માતા માદરી અમારે બે માં છે મારા પિતાને બે માતા માતા કુંતીના મેં ત્રણ ભાઈઓ અને માતા માદરીના બે ભાઈઓ પિતા ગયા એની સાથે માદરી અમારી મા પોતે સતી થઈ ગઈ બળી ગઈ માદરી નથી અમારા પિતા નથી પણ આ જે કુંતા માતાના મેં ત્રણ દીકરા જીવીએ છીએ એમાંથી કદાચ હું એક જીવીશ બે નહીં હોય તો ચાલશે પણ માદરીની પાછળ એનો પણ એક દીકરો એ જીવતો હોય તો મારા પિતા અને માતાના પણ અમારી સાથે કાયમ માટે આશીર્વાદ રહેશે એટલા માટે યક્ષ તમારે બીજા જ વરદાનના રૂપમાં બીજી વ્યક્તિને જીવતી કરવી હોય તો મારો સૌથી નાનો ભાઈ નકુલ માં માદરીનો દીકરો છે એને જીવતો કરો યક્ષ પ્રગટ થયા પ્રગટ થઈ ગયા યુધિષ્ઠિર તારા જેવો પુરુષ મેં અત્યાર સુધી આ પૃથ્વી ઉપર નથી જોયો હું મારું વરદાન તોડી એક નહીં ચારે ચાર ભાઈને જીવતા કરું છું આ પાણીનો અધિકાર આપું છું તમે સુખે પાણી પીવો તમારી માતાની તરસ પણ બુજાવો આમ કે યક્ષ અદ્રશ્ય થાય વિચારો સમજ્યા તમે સવારી તૈયાર થઈ અનંત વાજિન્દ્ર વાગવા લાગ્યા સાથે મોટા મોટા સંતો હતા તેથી ઘણી અપાર શોભા થઈ શ્રીહરી ના મસ્તકે બ્રહ્માનંદ સ્વામી ચામર કરતા હતા ધીર ગંભીર બધા હરિભક્તો કહ્યું બધા સંતો ચુડા ગામ વચ્ચે થઈને ચાલો સંતો દરબાર ગઢને દરવાજે ગયા ત્યારે દરવાણીએ તેમને રોક્યા પણ હરિભક્તો બળ્યા હતા તેમણે જઈને રાણીને બધી વાત કહી તુરંત રાણીએ રાજાને બોલાવ્યા આ રાણી બાની સમજણ આપણે સત્સંગનો રંગ નાટક જોયો હતો ને હમ ઉગા ખુમાણનું પણ બાપુ દરબારગઢમાંથી સાહેબે કીધું છે નાના મોઢે મોતી વાત આપણે રોજ સાંભળીને હમણાં શનિવારે એવું જ છે આ જો અસલ દરબાર ના બાર સાહેબ ની સમજણ બહુ જબરી હતી હા અને ભાઈ આમ છે એ અમર છે ઇતિહાસમાં એટલા માટે કહેવાય છે ને ઘરની શોભા નાળી છે પુરુષ ગમે એટલો બળવાન હોય ગમે એટલો સારો હોય રૂડો હોય સંસ્કારી હોય પણ માના સંસ્કાર જો નબળા હોય ને તો દીકરામાં સંસ્કાર નહીં આવે પણ માં જો મજબૂત હશે ને માના સંસ્કાર જો દિવ્ય હશે ને તો પિતા કદાચ નહીં હોય ને સારા તો પણ દીકરા તો દિવ્ય સંસ્કારીને ભક્ત બનશે બ્રાહ્મણનો દીકરો રાવણ પણ કારણ શું ઋષિનો પુત્ર હતો બ્રાહ્મણ નો પુત્ર હતો પણ ઋષિનું લગ્ન રાક્ષસી જોડે થયું અને એનું સંતાન જન્મું કુળ પિતાનું મળ્યું પણ કર્મો માતાના મળ્યા જોયું રૂપ પિતાનું મળ્યું પણ સ્વભાવ માતાનો મળ્યો બ્રાહ્મણ હોવા છતાં પણ એ રાક્ષસ જેવો બન્યો અને એની સામે પ્રહલાદ રાક્ષસનો દીકરો હિરણ્ય કશીપુ નો પુત્ર છતાં એ મહાભક્ત થયો કારણ માં કયાધુ એ ભક્ત હતા હિરણ્ય કશીપુ અસુરનો પુત્ર પ્રહલાદ મહાભક્ત પરમ ભક્ત થાય કારણ શું માતા ભક્ત હતા જીવનમાં આ કથા સાંભળનારા સ્વામી વિવેકાનંદ અમેરિકા આવ્યા ઘણી બધી સ્વામીજીની વાતો છે એમાં એક વાત અમેરિકાના શિક્ષણ વિશે કોઈ જગ્યાએ ગયાને અભિપ્રાય સ્વામીનો માગ્યો કે અભિપ્રાય તમે આપો પણ સ્વામી વિવેકાનંદે કહ્યું તો આ સહ શિક્ષણ જ્યારથી શરૂ થયું ને સ્ત્રી અને પુરુષ જોડે બેસી ભણતા થયા ને એમાં શિક્ષણ શિક્ષણની પ્રગતિ નહીં પણ શિક્ષણની અધોગતિ દેખાય છે પુરુષો બિઝનેસ કરતા નોકરી કરતા ત્યાં સુધી વાંધો નહીં પણ બેનો નોકરીની બિઝનેસ કરતા થયા ને ત્યારથી સમાજની અધોગતિ થઈ ગઈ નારી એ તો ઘરની શોભા છે બેનો ઘરનું કામ કરે ને દીકરાને સંસ્કાર આપે એટલે મેં જોયું સારા સંસ્કારી અમેરિકામાં પણ ઘણા બધા એવા પરિવારો છે જે બેનોને નોકરી નહીં કરવાનો આગ્રહ રાખે છે ઘણા આપણા હરિભક્તો નામ નથી લેતો ઘણા હરિભક્તો છે બેનો નોકરી ન કરે કેમ બેનો ઘરમાં હોય બે કામ થાય ઠાકોરજીનો થાળ પણ સારો થાય અમને પણ થોડું ગરમ ગરમ મળે અને દીકરાઓને થોડા સંસ્કાર પણ સારા આપે કદાચ એવી પરિસ્થિતિ હોય કે ઘર ન ચાલે હપ્તા ન ભરાય ત્યારે કરવી પડે એ પરવસ્તા છે જુદી વસ્તુ પણ આ પરંપરા હતી એટલે સંસ્કારો ટકેલા સન્નારીઓ સમજમાં રહેલી અત્યારે જે બેનો નોકરી ધંધો બિઝનેસ કરે છે ને એમણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે તમારા માટે તમારી નોકરી તમારા પતિ કરતા ઘર કરતા જયારે મૂલ્યવાન બનશે ને ત્યારે તમારા ઘરમાં ભૂકંપ આવશે શાસ્ત્ર પ્રમાણે બહેનોએ વ્યવસાય કરવો વ્યાપાર કરવો એનું કર્મ નથી સ્વધર્મે ધર્મ શ્રેય પરધર્મો ભયાવહ પોતાના ધર્મમાં રહીને મરી જવું શ્રેષ્ઠ છે બીજાના ધર્મનું અનુસરણ કરવું એ અત્યંત ખતરનાક છે કારણ કે એમાં સંસ્કારનો નાશ થાય સંસ્કારનો નાશ થાય એટલે બધું જ નાશ થાય માટે જે બહેનો નોકરી કરે છે એમણે ખૂબ સાવધાની રાખવી જોઈએ પોતાનો ધર્મ સાચવવા પોતાના સંસ્કાર સાચવા તો જ શક્ય છે ને આપણા રાજા મહારાજાઓની જે સ્ત્રીઓની મર્યાદાઓ હતી રાજા મહારાજાઓ હોય એની રાણી હોય રાણી માટે અંતપુર રાણીને રહેવાનો જે નિવાસ હોય ને અંતઃપુર કહેવામાં આવે અંતઃપુર એટલે ત્યાં ફક્ત રાજા અથવા રાજાના અંગત માણસો સિવાય કોઈનો પણ પ્રવેશ ન હોય રાજસ્થાનની પતિવ્રતા નારીઓની કથા ક્યારેક જીવનમાં જાણવા જેવી છે આજે તો નારીઓના જીવન એના કપડા એના પહેરવેશ એના સ્વભાવો એટલા વિચિત્ર એટલે પરિણામ આ દેખાય છે ને સ્ત્રી જો સલામત છે તો સમાજ સલામત છે મેં તમને કહ્યું હતું ને ત્રણ સમાજ બહુ સલામતી જરૂરી છે સંત સમાજ સૈનિક સમાજ અને સ્ત્રી સમાજ સંત સલામત તો ધર્મ જગત સલામત સૈનિક સલામત તો દેશ સલામત અને સ્ત્રી સલામત તો સમાજ આખો સલામત તમારા ઘરના પૈસા કિંમતી નથી તમારા ઘરના દીકરાઓ વધારે કિંમતી છે દીકરામાં સંસ્કાર તો જ આવે એની માતાને દીકરા સાથે બેસવાનો વાતો કરવાનો ટાઈમ મળે અદ્ભુત વાત છે મહારાજના સમયમાં રાણીબાની કેવી સરસ સમજણ હતી તુરંત રાણી એ રાજાને બોલાવ્યા સારી રીતે બધી વાત સમજાવી શું સમજાયું રાણીબાએ એ સાંભળજો બધા બધી રાણીબાએ આ વાત યાદ રાખવા જેવી છે આમ તો બધાએ રાજાને રાણી બધાએ રાણીબાએ વાત કરી અરે આવા ભગવાન આપણે ત્યાં ક્યાંથી આવે તમે દરવાણીને કહો રાજ દરબાર ગઢને સમીપે તેઓ પધારે આપ પગે લાગીને ના પગે ચાલીને ત્યાં જાઓ શ્રીહરીના ચરણમાં પડીને પગે લાગજો આપના નગરના અપાર ભાગ્ય છે કે આવા ધર્મના પ્યારા શ્રીહરી અહીં પધાર્યા આ બધું રાજાને પાછું શીખવાડવું પડે ત્યાં જાઓ પગે લાગજો ને બોલાવો જાવ નકર ત્યાં આજે રાજાને ખબર ન હોય જેના ઘણા મોટા સદભાગ્ય હોય તે લોકો જ આ શ્રીહરીને માને છે ઓળખે છે જેમ પશુને કોઈ બાબતની કંઈ ગમ પડતી નથી તેમ અભાગ્ય લોકોને કંઈ ખબર નથી પડતી એટલે રાણીબાઈ ઉલ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી શું કહી દીધું જે કેવા જે કહેવા જેવું તો બધું પોતાના ધણીને કહી દીધું એટલે પહેલેથી રાણીનું ચાલે તો છે જ ખાલીનું જો સવળું મગજ હોય તો ઘરમાં બધું સવળું થાય અવળું હોય તો પશુ જેવા માણસો અભાગ્ય માણસોને કંઈ ગમ નથી પડતી ભગવાન ઘરના આંગણે દરવાજેથી નીકળે અને આપણે દર્શન વગરના રહી જઈએ લાભ વગરના રહી જઈએ તમને કઈ બુદ્ધિ છે કે કહી દીધું હરિને ન માને તેઓ બધા પશુ જેવા જ છે આ બાજુમાં ભેંસજાલ રાજ જે ભેંસજાલના દરબાર કાયાભાઈ એના કેટલા મોટા ભાગ્ય કહેવાય તેમણે શ્રીહરિને પ્રેમથી માન્યા પ્રેમથી પૂજ્યા આપણા પણ મહાન ભાગ્ય ખરા કે તેમણે અહીંયા બપોરા કર્યા બે પહોર રહ્યા રાણી બાની આવી વાત સાંભળી ચૂડાના ગામધણી દરબાર શ્રીહરીની સામે ચાલીને આવ્યા ઘણું હેત દેખાડીને પ્રાર્થના કરી હવે તો દેખાડવું જ પડે કારણ કે એક સાથે બે રાજી થાય કોણ મહારાજ રાજી ચાવી છે આ સંસારની આપની બધી સવારી દરબારની પાસે થઈને ચાલે એવી પ્રભુ મારી વિનંતી છે આ મારું ગામ આપનું છે આમાં મારું કંઈ નથી રાજાનો ભાવ જોઈ શ્રીહરી રાજ દરબારની સમીપે આવ્યા દરબારની રાણીઓ ઘણી સુગ્ન હતી ઓજલની મર્યાદા જળવાય તે રીતે રાજ મહેલના ગોખમાં આવીને બેઠી શ્રીહરિની સવારી દેખીને રાણીઓ ઘણી ખુશ થઈ સમગ્ર રાણીઓએ પોતાના નેત્રોથી કેવળ શ્રીહરિની મૂર્તિના જ દર્શન કર્યા અદ્ભૂત વાત જો કેવી સરસ વાત વાતે શ્રીહરિ કે અસવારી દેખે अति मगन भई विशेखे हरि की मूर्ति देखे सबने ना तेहि बिन देखे नहीं को चेना बिन देखे नहीं को चेना हरि की असवारी देखे अति मगन भई विसेखे કી મૂર્તિ દેખે સબને ના કેહીન દેખે નહીં કૌચે ના શ્રી હરીકી અસવારી દેખે ઘણી ખુશ થઈ રાણીઓ નેત્રોથી કેવળ શ્રી હરીની મૂર્તિના દર્શન કર્યા મૂર્તિ વિના બીજું કશું જોઈ નહીં આટલી બધી એકાગ્ર થઈ ગઈ મૂર્તિ જોવામાં તલ્લીન બની ગઈ મહારાજની મૂર્તિમાં ઓતપ્રોત થઈ ગઈ હાથથી ઉપર મોતીથી જડિત હોદ્દો હતો તેમાં શ્રીહરી બિરાજ્યા હતા શ્રીહરીના સ્વરૂપની શોભા ઘણી અદ્ભુત હતી શ્રીહરીની આગળના ભાગમાં અલગ અલગ પ્રકારના ઘણા વાજિંત્રો વાગતા હતા સાથે ચાલતા ભાવિક લોકો શ્રીહરિના સુયસના શબ્દો બોલતા હતા મુક્તિબિધી વાત કરતા નહોતા કોઈ પણ મનુષ્ય મૂર્તિના સિવાય બીજું કઈ દેખતા ન હતા એવો જ લોકોનો કોઈ અદભુત ભાવ હતો સહુએ આવી અલૌકિક રીત દેખી તેથી સહુને શ્રીહરીના ભગવાનપણાનો નિશ્ચય થયો હમણાં બાળકોની શિબિરમાં માનસી પૂજા બ્લુપર પ્રોગ્રામ રાખેલો અજય ભગત એટલે આજે માનસી પૂજા થાયનો વિડીયો લેવાનો બીજે દિવસે એ જ વિડીયો બતાવવાનો કેટલા છોકરા બાઘા મારતા હોય કેવા કેવા બાઘા મારતા હોય કેવા કેવા નખરા કરતા હોય બીજા બધા આગ બંધ કરી દે એ વિડીયો જોવા જેવો છે એમાંથી મને પ્રેરણા મળે આપણે પણ મોટારી ભક્તોની બ્લુપર સભા કરવી જોઈએ સેટરડે સભા કે આ શનિવારે તમે કથા કેવી સાંભળી અને એમાં આ ખૂણામાં ત્યાં ખાસ બ્લુપર કરવું તમે જો આ ખૂણામાં જેટલું ટોળું હોય ને એ તો જોવા જેવું હોય તમારે જાણે મહેફિલ જામ્યું હોય ને સભામાં એવું હોય હા સભામાં ચાર રંગ દેખાય તમે જો વિડીયો પહેરવો તો આ તો બોલતા નથી આપણે કરવા જેવું ખરું મામા હા બાળકો પાસેથી પ્રેરણા એક હારી મળી મળે આમ કેવું ના કરતા વિડીયો બતાવી દેવો એટલે જે સમજવા જોયું કોઈ વાતો જ જ કરતા દર્શન કરે વિવિધ પ્રકારના સોનેરી નિશાન ફરકતા હતા ડંકાની ગતિ રીતિ કઈ જુદી હતી તે રીતે નોબત પણ વાગતી હતી શ્રીહરી એકદમ સમીપે આવ્યા ત્યારે રાણીઓએ શ્રીહરી મૂર્તિના નકશી દર્શન કર્યા માનો સૂર્યોદય થયે દીવા ઝાંખા થઈ જાય તેમ દુનિયા બધી તેમને માટે ઝાંખી થઈ ગઈ કરોડો ચંદ્ર ઉદય થયા હોય તેવી મનમાં શાંતિ થઈ ગઈ રાજાધિરાજ શ્રીહરિએ પોતાના અંગ ઉપર અનુપમ સોનેરી વસ્ત્ર પહેર્યા હતા બધા જ આભૂષણ સોની મોતીના પહેર્યા હતા આવા સોનાના અને મોતીના વસ્ત્રને અલંકારો દુનિયામાં ખોળવા છતાં મળતા નહીં બધા હાથીને ઘોડાઓ અલૌકિક હોય એવા રાણીને દેખાયા બધી સ્ત્રીઓ મોતીના થાળ ભરી ભરીને શ્રીહરીને વધાવવા લાગી રાણીઓએ દિવ્ય દ્રષ્ટિરૂપી દોરી કરી આ શબ્દ સાંભળજો વૃત્તિ રૂપી દોરી કરી જેને કોઈ પણ મનુષ્ય દેખી શકતા નહીં એ દ્રષ્ટિની દોરીથી એમણે મૂર્તિને ખેંચી લીધી એમના મનમાં અતિશય સંતોષ થયો મારા તો દૂર હતા રજવાડાની મર્યાદાઓ હતી ઓજલમાં રહેવું પડે નજીકથી તો દર્શન થાય નહીં પણ રૂપી દોરીથી આખી મૂર્તિને ખેંચી કોઈને દેખાણું નહીં પણ બેનોને દેખાણું પ્રેમ હતો ને નજીક ખેંચી મહારાજ નજીક આવ્યા અતિ સંતોષ થયો પૂજા કરી બધી રાણીઓ પૂજા કરી લીધી ત્યારે મૂર્તિને હાથી ઉપર પાછી પધરાવી દીધી ભગવાન તો ભાવને છે ભાઈ મૂર્તિમાં અખંડ દિવ્ય ભાવ રહ્યો હતો તે માઇક દ્રષ્ટિવાળા લોકોને દેખાતો ન હતો દેખે સાધુ માઈક જન દેખે સાધુ જેસે જું દેખાત હિમાનત તેસે બડે સંત કહાવત જે તે અલોકિક ભાવ દેખત હે તે તે અદભુત વાત માઈક લોકો હતા શ્રીહરિને સાધુ જેવા દેખતા હતા અને જેવા દેખાતા હતા તેવા માનતા હતા એટલે કે માણસ જેવા છે પણ મોટા સંતો હતા એ તો દિવ્ય ભાવ દેખતા સાધારણ જો જન હે જેતા મનુષ્ય ભાવ સબ દેખત એતા સાધારણ જન ભાવે દિવ્ય ભાવ કહાવે ભગવાન તો એના એ હતા પણ સાધારણ માણસો એને મનુષ્ય માનતા હતા થોડા સમજુ માણસો હતા એને સંત માનતા હતા પણ ભક્તિ અને ભાવથી ભરેલા હૃદય વાળા ભક્તો હતા સંતો હતા ભગવાન માનતા હતા જોયું દેખે રામ ઉપા રામ રામ ઉપાસી દેખે જેવા દેખે હનુમાનના હનુમાન જેવા ભાવ એવા ભગવાન શ્રીજી મહારાજ માંગરોળમાં પધાર્યા રામ ઉપાસે રામને દેખે કૃષ્ણ ઉપાસે કૃષ્ણને પેખે દેખે હનુમાનના હનુમાન જેવા ભાવ એવા ભગવાન નટવરો સ્ત્રી સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનો સતામ કેટલું સરસ ભાગવતમાં લખ્યું ભગવાન શ્રી કૃષ્ણ કંસની સભામાં આવ્યા કૃષ્ણ ને દાઉજી ગોવાળિયાનો પણ તે દિવસે રજવાડાના કપડા પહેર્યા છે બરાબર એક એક અને શ્વેત બંને ભાઈ કંસની સભામાં આવે કંસને ત્યાં યજ્ઞ ચાલતો હતો ખબર છે ને તમને અને મોટા યજ્ઞની સભામાં આખા મથુરાના તમામ નગરવાસી બેઠા હતા અને જેણે જેણે ભગવાનના દર્શન કર્યા ને કેટલા રૂપે ભગવાન દેખાણા મલ્લા નામ નટવરો સ્ત્રી નામ સ્મરો મૂર્તિમાન મલ્લો જોયા એમને દેખાવા લાગ્યા ઓહો આપણી જોડે લડે સ્ત્રીઓ જોયા એને ચહેરો દેખાવા લાગ્યા આવા સુંદર નેત્રો આવી મનોહર મુર્ત આવો પતિ મળે તો ગોપા નામ સ્વજનો જે ગોપ બાળકો હતા એને અરે આ તો આપણો આપણો આપણા વાળો આપણા આપણા આપણો ભાઈ ગોપાનામ સ્વજનો સતામ જે અસત પુરુષો હતા બરાબર એને થયું આ અહીંયા એવો આપણો દુશ્મન કેવી અદભુત વાત હે ભગવાન તો એના એ છે પણ જેને જેવો ભાવ હોય ને એવા દેખાય આમ તો બધી જગ્યા યા છે હું ઘણી વાર સમજાવું છું કથામાં વસ્તુનું મૂલ્ય નથી મૂલ્ય ભાવનું છે કપાસનો વેપારી હોય કપાસ ઢગલો ભર્યો હોય એમ છેક ભાવ વધશે તો સુખી થશે પણ ભાવ ઘટી ગયો તો બોલો દાદા તો કિંમત કપાસની ભાવની શેર એપલના મૂકી રાખ્યા હોય પાંચ લાખ ડોલર ના હોય બે વર્ષમાં દસ લાખ એક મિલિયન બેઠા બેઠા ગણતો હોય હ ચાર વર્ષે બે મિલિયન દસ વર્ષે તો આપણે બેઠા બેઠા નોકરી ધંધો બધું છોડી દઈશું તો ચાર મિલિયન હાથમાં હશે આવું ગણિત કરીને બેઠો હોય એપલ ના શેર વધતા હોય પણ જો ભૂંસ એનો ભાવ ઘટી ગયો તો બોલો દાદા કિંમત વસ્તુની નથી હોતી કિંમત ભાવની જ છે આખી દુનિયામાં એક જ મેથેમેટિક્સ કામ કરે છે કિંમત વસ્તુની નથી હોતી કિંમત ભાવની છે એમ સત્સંગમાં પણ કેટલું કર્યું એની કિંમત નથી કેવા ભાવથી કર્યું એની જ કિંમત છે તમારા ઘરમાં પણ એવું નહીં કેટલા માણસ છે મહત્વ નથી કેને કેવો ભાવ છે એ મહત્વનો કોઈ મનુષ્ય રૂપે કોઈ સાધુ રૂપે કોઈ કે ભગવાન રૂપે જોયા છે ચુડા ગામના જેટલા લોકો હતા તે બધા બજારમાં ઉભા હતા બધા પોતાના બંને હાથ જોડીને શ્રેરીના ચરણમાં નમસ્કાર કરતા હતા સાંભળજો એક સરસ વાત આવે છે અને આ દ્રશ્યને જોઈને આસુરી લોકોને તો મૃત્યુ જેવું દુઃખ થયું અર આ બધા આના પગમાં પડે છે કોઈનું સારું નથી થવાનું માથું પણ નમાવી પગે લાગે નહીં જો કોઈ સત્સંગના ગુણ કહે તો પણ એ લોકો બળી મરે આવા આસુરી જેવો હોય ગામો ગામ હોય જ છે આની સંખ્યા તો બહુ વધી ગઈ છે અત્યારે ગામની અપારસ્ત્રીઓ સ્ત્રીઓ ગોખમાં અટારીઓમાં ઉપર ચઢી હતી મોતીના થાળ ભરી ભરીને પ્યારથી શ્રીહરિને વધાવતી હતી શ્રીહરિ ગામ બહાર આવ્યા ત્યાંના રાજાના વખાણ કર્યા દરબારે ઘણી સારી સેવા કરી તેઓ ઘણા બુદ્ધિમાન છે ચૂડાના બધા હરિભક્તો જે શ્રીહરિ સાથે ચાલતા હતા તેમને પાછા વાળ્યા હરિજનપુર કે તાકુ પીછે વારે બલદાને આયે સોય સનમુખ આયે પુરજન સબહી ભક્તો ને પાછા વાળ્યા સ્વયં ભગવાન શ્રીરી બલદાણા પધાર્યા હરિભક્તો સન્મુખ આવ્યા શ્રીરીને પગે લાગ્યા સંતોને પગે લાગ્યા સૌના મનમાં ઉત્સાહ થયો અરે આજ દિન ધન્ય 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 અમારે સોનાનો સૂરજ ઉગ્યો આજ આનંદ આજ ઉછરંગ આજ કંચન વર્ષે મે કહ્યો કેવો સરસ પદો કહે આવો બધો આનંદ થયો કારણ કે આજે અમને ભગવાનના દર્શન થયા ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્થ પૂરમાં શ્રી હરિ ચૂડામાં રાણીઓને દર્શન આપીને બલદાણા પધાર્યા એ નામે પંચોતેરમો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની